મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. ધોરણ 10 ચેપ્ટર 7 યામ ભૂમિતિ, એના માર્ક છે 4 ગુણ. તમે મારી ચેનલ ઉપર આગળ મેં 2 ચેપ્ટર બનાવેલા છે, એક 4th ચેપ્ટર દ્વિઘાત સમીકરણ અને એક 11મું ચેપ્ટર રચનાઓ. આ 2 ચેપ્ટર મેં સંપૂર્ણ કમ્પ્લીટ કરેલા છે, જે મેથ્સ બાય પંકજ કાપડિયા આ ચેનલ ઉપરથી તમને જોવા મળશે. હવે મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, જેના ગુણ છે 4, આ તમને પરીક્ષાની અંદર 4 ગુણમાં પૂછાય છે. તો એની અંદર એક MCQ પૂછાય છે, એક માર્કનો પ્રશ્ન પૂછાય છે, નાનો પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન, એના માર્ક છે 1. અને એક તમને 3 માર્કનો દાખલો પૂછાય છે, એટલે એક MCQ અને એક 3 માર્કનો દાખલો. તો આમ ટોટલ થઈને 4 માર્ક છે. તો આજે આપણે મિત્રો યામ ભૂમિતિ છે એની થોડીક ચર્ચા કરીએ. તો મિત્રો, તમે 9મા ધોરણની અંદર યામ કેમ મૂકવા 2 બિંદુના એ તમે શીખી ગયા હતા, બરાબર છે? 3, 0 હોય તો એ બિંદુ છે એના યામ કઈ જગ્યાએ આવે, 3, 4 છે તો આલેખ ઉપર એના યામ ક્યાં આવે, તો એની આપણે ચર્ચા 9મા ધોરણમાં કરી હતી. આજે આપણે અહીંયા યામ ભૂમિતિની અંદર આપણે અંતર સૂત્ર જોઈએ. અંતરસૂત્ર, તો મિત્રો અંતરસૂત્ર એટલે 2 બિંદુ વચ્ચેનું અંતર, એ બિંદુ અને બી બિંદુ છે એની વચ્ચેનું અંતર છે, એ મેળવવા માટેનું જે સૂત્ર છે એને આપણે અંતરસૂત્ર કરીએ છીએ, કહે છે. તો અહીંયા આપણે એક રેખાખંડ દોરીએ, એની પર એ બિંદુ છે એના યામ લખીએ x1 y1, અને બીજું બિંદુ છે બી એના યામ લખીએ x2 y2. આ 2 બિંદુ છે. હવે આ એ અને બી વચ્ચેનું અંતર છે, કેટલું અંતર છે એ આપણને ખ્યાલ નથી, તો આ 2 બિંદુ વચ્ચેનું અંતર મેળવવા માટેનું જે સૂત્ર છે એને અંતર સૂત્ર કહેવાય છે. તો એને આપણે સૂત્રમાં લખીએ તો AB બરાબર વર્ગમૂળની અંદર પહેલામાંથી પહેલું બાદ, એટલે કે x1 ઓછા x2, પહેલા યામમાંથી પહેલો યામ બાદ, એટલે x1 ઓછા x2 નો વર્ગ પ્લસ હવે બીજો યામ છે એમાંથી બીજો યામ બાદ, પહેલો અહીંયા બીજો યામ છે y1, અહીંયા છે y2, તો y1માંથી y2 બાદ કરવાનો, એનો આપણે વર્ગ કરીએ. તો મિત્રો આ થયું અંતરસૂત્ર. તો ફરીથી બોલું, વર્ગમૂળની અંદર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. હવે ઘણી વખત મિત્રો અહીંયા તમારે વર્ગમૂળ ન રાખવું હોય તો તમે આ બાજુ વર્ગ કરો, વર્ગમૂળ કાઢીએ એટલે આ બાજુ વર્ગ થાય, તો વર્ગમૂળ નીકળી જશે x1 ઓછા x2 નો વર્ગ પ્લસ y1 ઓછા y2 નો વર્ગ. તો મિત્રો આને કહેવાય છે અંતરસૂત્ર. બરાબર છે? અહીંયા મેં વર્ગ કર્યો એટલે વર્ગમૂળ નીકળી જશે, અને અહીંયા વર્ગમૂળવાળું છે. આપણે જોઈએ સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1, નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અહીંયા જે 2 બિંદુની જોડ આપી છે એમની વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે. તો એમાં પહેલો દાખલો છે 2, 3 અને 4, 1, અહીંયા યામ આપ્યા છે, તો આપણે નામ આપી દઈએ. તો કે અહીં 1, 2, 3 આ જે પહેલા યામ છે 2, 3 એને આપણે નામ આપી દીધું બિંદુ A, અને બીજા યામ છે એને આપણે નામ આપી દઈએ B 4, 1 છે, આપણે યામ લીધા. હવે મિત્રો અહીંયા તમારી પાસે સૂત્ર છે જ, એ બી વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર છે. તો પહેલાંને આપણે એને કહી દઈએ x1, આ y1, આ x2 અને આ y2, આ યામ થઈ ગયા. પહેલો યામ છે x1, બીજો યામ છે y1, અહીંયા પહેલો યામ છે x2, બીજો યામ છે એ y2. હવે આપણે અહીંયા સૂત્ર લખીએ, AB બરાબર વર્ગમૂળની અંદર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. તો મિત્રો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ, x1 એટલે કોણ, તો કે 2, ઓછા x2 એટલે કોણ, x1 એટલે 2, x2 એટલે કોણ, 4, 2 ઓછા 4 નો વર્ગ. y1 એટલે કોણ, તો કે 3, અહીંયા મેં લખ્યું જ છે y1 એટલે કોણ, 3, ઓછા y2 એટલે કોણ, 1, એટલે 3 ઓછા 1 નો વર્ગ.
હવે બે ઓછા ચાર, બેમાંથી ચાર જાય એટલે કેટલા વધશે? માઇનસ બે નો વર્ગ. ત્રણ ઓછા એક એટલે કેટલા વધશે? બે, એટલે બેનો વર્ગ. અહીંયા આપણે લખીએ માઇનસ બેનો વર્ગ, એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ બે એટલે કેટલા થાય? ચાર. અહીંયા બેનો વર્ગ ચાર, ચાર વત્તા ચાર એટલે કેટલા થાય મિત્રો? આઠ. હજી આગળ આપણે લખવું હોય તો અહીંયા આપણે લખીએ એ બી બરાબર આઠનું વર્ગમૂળ ન નીકળે, એટલે આપણે એમ લખીએ ચાર ગુણ્યા બે. આઠનું વર્ગમૂળ નીકળે નહીં એટલે ચાર ગુણ્યા બે. માટે એ બી બરાબર ચારનું વર્ગમૂળ બે અને આ બેનું વર્ગમૂળ નીકળે નહીં એટલે રૂટ ટુ. તો ચારનું વર્ગમૂળ બે અને આ બેનું વર્ગમૂળ ન નીકળે એટલે રૂટ ટુ. તો આ બે અને ત્રણ, ચાર અને એક બિંદુ વચ્ચેનું અંતર કેટલું થયું? ટુ રૂટ ટુ. તો મિત્રો આપણે એવું જ બીજું ઉદાહરણ લઈએ. અહીંયા આપ્યું છે માઇનસ પાંચ સાત, પહેલાં યામ આપ્યા છે. બીજા યામ આપ્યા છે માઇનસ ત્રણ એક. તો આપણે નામ આપી દઈએ અહીં એ માઇનસ પાંચ સાત, બી માઇનસ એક ત્રણ છે. તો આપણે અંતરસૂત્ર લખીએ એ બી બરાબર, અંતરસૂત્ર લખીએ એ બી બરાબર વર્ગમૂળની અંદર એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ વાય વન ઓછા વાય ટુ નો વર્ગ. એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુ નો વર્ગ. આપણે સૂત્ર લખ્યું એ બી બરાબર. તો મિત્રો અહીં આપણે નામ આપી દઈએ તો કે એક્સ વન કોણ છે, એક્સ ટુ કોણ છે, વાય વન કોણ છે, વાય ટુ કોણ છે. આને આપણે કહી દઈએ એક્સ વન, આ વાય વન, આ એક્સ ટુ અને આ વાય ટુ. તો એક્સ વન એટલે કેટલા થાય મિત્રો? માઇનસ પાંચ. વાય વન એટલે કેટલા થાય? સાત. એક્સ ટુ એટલે માઇનસ એક, વાય ટુ એટલે ત્રણ. તો એક્સ વન ઓછા એક્સ ટુ એમાં આપણે કિંમત મૂકીએ, એક્સ વન એટલે માઇનસ પાંચ, માઇનસ પાંચ ઓછા એક્સ ટુ એટલે માઇનસ વન, એટલે માઇનસ વન છે એટલે આપણે કૌંસમાં રાખીએ નો વર્ગ. ફરીથી મિત્રો કહું, એક્સ વન એટલે માઇનસ પાંચ, રેડી, ઓછા એક્સ ટુ એટલે માઇનસ વન, એટલે એને માઇનસ બીજી વખત એટલે આપણે કૌંસની અંદર રાખ્યા છે, વત્તા વાય વન એટલે સાત. વાય વન એટલે સાત મેં ઉપર લખ્યું જ છે, વાય વન એટલે સાત. વાય ટુ એટલે ત્રણ, એટલે સાત ઓછા ત્રણ નો વર્ગ. આગળ લખીએ તો કે આ માઇનસ પાંચ, આ ઓછા અને આ ઓછા, ઓછા એક અંદર હતા અને આગળ પણ ઓછા છે એટલે ઓછે ઓછે વધતા એક નો વર્ગ. અહીંયા આપણે લખી નાખીએ સાતમાંથી ત્રણ જાય એટલે ચાર નો વર્ગ. આગળ લખીએ ઓછા પાંચ વત્તા એક, એટલે ઓછા પાંચ એટલે માઇનસ ચાર થાય. ઓછા પાંચ વત્તા એક વત્તે ઓછે ઓછા, પાંચમાંથી એક જાય એટલે ચાર, પણ મોટા પદની નિશાન એટલે માઇનસ ચાર નો વર્ગ અને ચાર નો વર્ગ. ચાર નો વર્ગ સોળ વત્તા સોળ, સોળ વત્તા સોળ એટલે મિત્રો કેટલા થાય? બત્રીસ. કેટલા થાય? બત્રીસ. હવે બત્રીસનું વર્ગમૂળ ન નીકળે, આપણે અહીંયા લખીએ એ બી બરાબર બત્રીસનું વર્ગમૂળ ન નીકળે એટલે સોળ ગુણ્યા બે એટલે બત્રીસ. માટે એ બી બરાબર સોળ ગુણ્યા બે એટલે બત્રીસ, એમાંથી સોળનું વર્ગમૂળ નીકળે, આ સોળ છે એનું વર્ગમૂળ નીકળે કેટલું થાય? ચાર. આ બેનું વર્ગમૂળ ન નીકળે એટલે એમનું લેવા દઈએ રૂટ ટુ. તો ચાર રૂટ ટુ. તો અહીંયા આ બે બિંદુ વચ્ચેનું અંતર મળ્યું ટુ રૂટ ટુ અને આ બે બિંદુ વચ્ચેનું અંતર મળ્યું ચાર રૂટ ટુ. તો મિત્રો આ રીતના અંતરસૂત્રની મદદથી તમે બે બિંદુ વચ્ચેનું અંતર મેળવી શકો. મિત્રો અહીંયા મેં સ્વાધ્યાય 7.1, સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 3ની આપણે વાત કરીએ તો સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 3 બિંદુઓ 1, 5, 2, 3 માઇનસ બે અને માઇનસ 11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. તો આપેલા ત્રણ બિંદુ છે એ સમરેખ છે કે નહીં? સમરેખ એટલે શું? તો કે જે મિત્રો એક જ રેખા પર જે ત્રણેય બિંદુ આવેલા એને સમરેખ કહેવાય. દાખલા તરીકે હું તમને અહીંયા બતાવું તો એક રેખા છે એ બી અને સી,
આ ત્રણેય બિંદુ એક જ રેખા પર છે. આ ત્રણેય બિંદુ એક જ રેખા પર હોય તેનો અર્થ સમરેખ થાય. હવે આ રીતનું હોય તો મિત્રો અહીંયા ત્રણેય બિંદુ એક જ રેખા પર નથી, એટલે આ ત્રણેય બિંદુ કેવા થાય? અસમરેખ થાય. ત્રણેય બિંદુ રેખા પર નથી, અહીંયા ત્રણેય બિંદુ રેખા પર છે એટલે સમરેખ. તો આપણને આ બિંદુ આપ્યા છે એ સમરેખ છે કે નહીં એની આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે નામ આપી દઈએ, ધારો કે એ 1 5, બી 2 3 અને સી -2 -11 છે. આપણે બિંદુના નામ આપી દીધા. હવે આપણે શું કરવાનું છે તો કે અંતરસૂત્રથી આપણે બધાનું અંતર મેળવવાનું છે. તો આપણે પહેલું અંતરસૂત્ર માટે એ બી માટે લખીએ, એ બી બરાબર x1 - x2 / y1 - y2 / હવે મિત્રો એ અને બીની વાત કરીએ છીએ તો આપણે થોડીક સમજ પડે એટલે આપણે એક્સ વન આને કહી દઈએ, એકને એક્સ વન, આ y1 એટલે 5, x2 એટલે 2 અને y2 એટલે 3. તો તમને સમજે એટલા માટે મેં ઉપર લખી નાખ્યું, 1 એટલે x1, 5 એટલે y1, 2 એટલે x2 અને 3 એટલે y2. તો ત્યાંથી આપણે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો મિત્રો x1 એટલે તો કે x1 એટલે 1 ઓછા x2 એટલે 2 નો વર્ગ. હવે y1 એટલે 5 ઓછા y2 એટલે 3 નો વર્ગ. 1 - 2 એટલે -1 નો વર્ગ, 5 - 3 એટલે 2 નો વર્ગ. અહીંયા 1 નો વર્ગ -1 છે, -1 નો વર્ગ તો કે 1, વર્ગ એટલે -1 × -1, 2 વખત ગુણાકાર કરવાનો એટલે 1, 2 નો વર્ગ 4, 4 + 1 એટલે 5. તો કે એ બી બરાબર આપણને જવાબ મળ્યો વર્ગમૂળની અંદર 5. તો પહેલું અંતર મળી ગયું એ બી બરાબર વર્ગમૂળની અંદર 5. આપણે બીજું અંતર ગોતીએ, બીસી. તો સૂત્ર બધા અંતર માટે સેમ જ રહે, x1 - x2 / y1 - y2 / માટે BC બરાબર. હવે મિત્રો આપણે B ને C ના બિંદુની વાત કરવાની છે એટલે આપણે અહીંથી આપણે આને જવા દઈએ અહીંયા. હવે B અને C, તો અહીંયા B છે ને અહીંયા C છે, તો ફરીથી આપણે નામ આપજો ને, આ x1 આ y1, તો કે x1 એટલે કોણ? 2. y1 એટલે કોણ? 3. આ x2 અને આ y2, તો x2 એટલે કોણ? -2. y2 એટલે કોણ? -11. તો x1 - x2, x1 એટલે આપણે કેટલા મૂકવાનું થાય? 2 ઓછા x1 એટલે 2, અહીંયા છે લખ્યું છે x1 એટલે 2, x2 એટલે -2, એટલે આપણે ફરીથી માઇનસ આવે એટલે આપણે કૌંસની અંદર રાખશું, નો વર્ગ વત્તા. હવે y1 - y2, y1 એટલે 3 ઓછા y2 એટલે તો કે -11, માટે BC બરાબર વર્ગમૂળની અંદર. હવે આપણે નિશાની ડબલ વખત આવી છે એટલે આપણે પહેલાં સરવાળો કરી નાખીએ, આ 2, આ -2 અને આ ઓછા, આ ઓછા અને આ ઓછા, ઓછે ઓછે વત્તા 2 એમનું નો વર્ગ. 3 અહીંયા ઓછા અને અહીંયા ઓછા, ઓછે ઓછે વત્તા એટલે 3 + 11, માટે BC 2 + 2 એટલે 4 નો વર્ગ, 3 + 11 એટલે 3 - 11 નાખીએ એટલે 14 નો વર્ગ, માટે BC 4 નો વર્ગ 16 અને 14 નો વર્ગ 196 માટે આપણે એનો સરવાળો કરીએ, BC બરાબર આનું ટોટલ, તો
तो के अहीं छ अने अहीं छ एटले 12 छ ने छ 12 एक वधी पड़शे एटले एक ने एक आ 2 2 ने 9 11 11 नो 1 पाछे एक वधी पड़शे आ 1 1 ने 1 2 એટલે કેટલા થાય 212 તો અહીંયા આપણે અંતર મેળવ્યું BC બરાબર 212 હવે આ જ રીતના આપણે શું મેળવી લઈએ AC આપણે અહીંયા BC મળી ગયું છે વર્ગમૂળની અંદર 212 ત્યાર પછી આપણે મેળવીએ AC તો AC માટે સેમ પ્રોસિજર કરવાની છે AC વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ આ સૂત્ર આપણે લખ્યું હવે આપણે આને x1 અને આને x2 ફરીથી આપણે નામ આપી દઈએ અહીંયા x2 એમનું રેખા છે આને આપણે x1 y1 કહી દઈએ મિત્રો ક્રમ ઊંધો લખો તો પણ ચાલશે પહેલા આને લખો અને પછી આને લખો તો ચાલશે એમાં કંઈ ફેર નહીં પડે આપણે x1 y1 આ x2 y2 તો x1 એટલે 1 y1 એટલે 5 x2 એટલે -2 અને y2 એટલે -11 આપણે કિંમત લખીએ AC બરાબર વર્ગમૂળમાં ચાલો અહીંયા જોઈએ x1 એટલે 1 ઓછા x2 એટલે -2 એટલે અહીંયા ફરીથી આપણે માઇનસ એટલે ડબલ કૌંસ કરી નાખીએ -2 y1 એટલે 5 ઓછા y2 એટલે -11 જો અહીંયા માઇનસ આવે તો આપણે કૌંસની અંદર રાખવાનું એટલે તમને નિશાનીમાં ભૂલ ન પડે ડાયરેક્ટ ખ્યાલ પડી જાય તો સીધો લખી શકો છો AC બરાબર 1 આ માઇનસ અને આ માઇનસ પ્લસ 2 નો વર્ગ 5 માઇનસ 1 અહીંયા માઇનસ અને આ માઇનસ 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 પ્લસ પ્લસ 11 નો વર્ગ અહીંયા લખીએ માટે AC બરાબર વર્ગમૂળની અંદર 1 વત્તા 2 1 વત્તા 2 એટલે 3 નો વર્ગ 11 વત્તા 5 11 વત્તા 5 એટલે 16 નો વર્ગ માટે AC બરાબર અહીંયા 3 નો વર્ગ 3 નો વર્ગ 9 16 નો વર્ગ 256 માટે AC બરાબર હવે આપણે અહીંયા સરવાળો કરવાનો છે 256 ની અંદર 9 નાખવાના છે એટલે 200 ને અહીંયા 256 માં 9 નાખીએ એટલે 9 ને 6 9 માં 6 નાખીએ એટલે 15 15 નો 5 વધી પડશે 1 5 ને 6 અને અહીંયા આવશે 2 એટલે કેટલા થાય 265 તો આપણને AC મળી ગયા છે વર્ગમૂળની અંદર 265 હવે મિત્રો ત્રણેય કિંમત જોઈએ આપણે તો કે AB મળ્યા આપણને વર્ગમૂળમાં 5 BC મળ્યા વર્ગમૂળની અંદર 12 અને AC મળ્યા વર્ગમૂળની અંદર 265 હવે આ ત્રણેય કિંમતમાં કેમ મેળ બેસતો નથી એટલે કે બંધ બેસતું નથી અહીં AC બરાબર AB વત્તા BC જો મિત્રો અહીં મેં લખ્યું છે AC બરાબર AB વત્તા BC એટલે કે કોઈ પણ બે બિંદુનો સરવાળો કોઈ બે બિંદુ વચ્ચેનો અંતર છે એટલે AB બીજા બે બિંદુ વચ્ચેનો અંતર છે BC એ બેનો સરવાળો કરો અને ત્રીજા બરાબર થાય છે તો કે નહીં અહીંયા નથી થતું વર્ગમૂળમાં 265 હવે અહીંયા આપણને વર્ગમૂળમાં 212 અને વર્ગમૂળમાં 5 આ વર્ગમૂળમાં 5 અને આ વર્ગમૂળમાં 212 એ બેન સરવાળો કરો તો 265 થતું નથી એટલે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો આપણે અંતર મેળવ્યું છે એનો સરવાળો ત્રીજા બરાબર નથી થતો એટલે એને લખીએ નોટ ઇક્વલ ટુ AC નોટ ઇક્વલ ટુ AB પ્લસ BC કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનો સરવાળો છે ત્રીજા બિંદુ વચ્ચેના અંતરના સરવાળો બરાબર થતો નથી તો કે અહીંયા AB અને BC નો સરવાળો કરો તો AC બરાબર થતો નથી માટે A B અને C કેવા છે અસમરેખ અથવા એમ લખી શકો સમરેખ નથી એવું પણ લખી શકો A B અને C અસમરેખ છે અથવા એવું પણ લખી શકો સમરેખ નથી તો મિત્રો અહીંયા આપણે તમે અંતર સૂત્ર આવડી જાય એટલે આ રીતનો તમને દાખલો આવડી જાય સહેલો દાખલો છે